આજે આપણે ધોરણ 7 ની અંદર સંસ્કૃત વિષયની અંદર આવતો પાઠ નંબર 5 યોજકઃ તત્ર દુર્લભઃ એટલે કે ત્યાં યોજક મળવો દુર્લભ છે પાઠ ભણવાનો છે તો પહેલી વસ્તુ તો આપણું પાઠ્યપુસ્તક આપણે ખોલવાનું એમની અંદર પાંચમો જે પાઠ છે એ આપણે ખુલ્લો રાખવાનો અને હું જે અહીંયા બોલું છું એ વ્યવસ્થિત સાંભળી એનું ભાષાંતર છે એ પાઠ્યપુસ્તકની અંદર લખતું જવાનું છે ત્યાર પછી આપણો પાઠ પૂરો થઈ જાય ત્યારે ભાષાંતર છે એને આપણે પાકું કરવાનું છે આપણને ભાષાંતર કમ્પ્લીટ આવતું જોઈએ પરીક્ષાની અંદર ભાષાંતર વારંવાર પૂછાતું હોય છે એટલે એ આપણે યાદ રાખવાનું છે તો બધાનું ધ્યાન આપણે પાઠની અંદર હોવું જોઈએ તો પાઠની શરૂઆત કરીએ કે એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ એક એકઃ એટલે ઉષ્ટ્રઃ એટલે ઊંટ અને અસ્તિ એટલે છે એક ઊંટ છે ઉષ્ટ્રઃ સ્વભાવે વક્રઃ અસ્તિ વક્ર એટલે વાકું સ્વભાવે એટલે સ્વભાવ તો ઉષ્ટ્ર ઊંટ છે સ્વભાવે કેવું છે તો કે વાકું છે ઊંટ સ્વભાવે વાકું છે સહ સર્વદા દોષમેવ પશ્યતિ સહ એટલે તે સર્વદા એટલે રોજ દરેકમાં દોષમ એટલે કંઈક ને કંઈક વાક છે દોષ છે એ એમાં પશ્યતિ જોવે છે તે હંમેશા દોષો જ જોવે છે એકદા સહ બને અટકે એક વખત છે તે વનની અંદર અટકતી અટકીનો મતલબ ફરવું ભમવું ફરે તો તે વનમાં ફરે છે જંગલમાં ફરે છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ રસ્તામાં વૃક્ષસ્ય ઉપરી એટલે વૃક્ષની ઉપર એકમ શુકમ પશ્યતિ શુકમ એટલે પોપટ તે પોપટને જોવે છે ઉષ્ટ્ર શુકાય કથયતિ ઊંટ છે એ શુકાય એટલે પોપટને કથયતિ કહે છે ઊંટ પોપટને કહે છે શું કહે છે હે શુકઃ હે પોપટ તવ ચંચુ વક્રા અસ્તિ તવ ચંચુ ચંચુ એટલે ચાંચ ચાંચ છે તો એની ચાંચ કેવી છે તો કે વાંકી છે વક્રા છે વાંકી છે તો હે પોપટ તારી ચાંચ વાંકી છે શુકઃ લજ્જા અનુભવતિ લજ્જા એટલે શરમ આવી આવી સાંભળે છે પોતાના વિશે એટલે એને શરમ આવી જાય છે તો પોપટ છે એ લજ્જા અનુભવે છે શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતી આવી રીતે ઊંટ છે એ હસે છે અને આગળ ચાલે છે માર્ગે સ કુક્કરમ પશ્ય કુક્કરમ એટલે કૂતરું રસ્તામાં એક કૂતરું છે એને જોવે છે ઉષ્ટ્ર કુક્કુરાય કથયતિ પછી ઊંટ છે એ કૂતરાને કહે છે શું કહે છે કે હે કુક્કરઃ હે કૂતરા તવ ઉચ્છમ વક્રમ અસ્તિ ઉચ્છમ એટલે પૂંછડી કૂતરાની પૂંછડી વાકી હોય તો એ ઊંટ એને કહે છે કે તવ ઉચ્છમ વક્રમ અસ્તિ તારી પૂંછડી વાંકી છે કુક્કુરઃ લજ્જામ અનુભવતિ આ સાંભળીને કૂતરું છે એ શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ ઊંટ છે એ હસે છે અને આગળ વધે છે માર્ગે બકઃ અસ્તિ બકઃ એટલે બગલો હવે રસ્તામાં કોણ મળે છે બગલો મળે છે માર્ગમાં બગલો આવે છે બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ બગલાને જોઈ અને ઊંટ એ બોલે છે શું કહે છે કે તવ ગ્રીવા વક્રા અસ્તિ ગ્રીવા એટલે ડો તો બગલાને શું કહે છે કે તારી ડો વાંકી છે બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન બગલો છે શું કરે છે કે ઉષ્ટ્રમ પ્રતિ એટલે કે ઊંટ સામે પશ્યતિ અપિ ન જોતો નથી બગલો એની સામે જોતો નથી ઊંટ જે કહે છે એનું કઈ અસર થતી નથી પછી આગળ વધે છે તો માર્ગે શૃંગાલહ મળતી શૃંગાલહ એટલે શિયાળ તો શિયાળ મળે છે શૃંગાલહ પૃચ્છતિ શિયાળ પૂછે છે શું પૂછે છે કે ઉષ્ટ્ર ભ્રાતઃ કથમ અસ્તિ કે ઊંટ ભાઈ કેમ છે શું ચાલે છે સ્વાસ્થ્યમ સમીચીનમ વા સમીચીનમ એટલે સારું છે ને બરાબર છે ને તમારું સ્વાસ્થ્ય તો સારું છે ને આરોગ્ય તો સારું છે ને ઉષ્ટ્ર વધતી ઊંટ એને કહે છે શું કહે છે કે સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્ય તો કિમપી સમીચીનમ નાસ્તિ કે સ્વાસ્થ્ય તો મારું સારું છે પણ બીજું કઈ સારું નથી શુકસ્ય સંચુ વક્ર કુકુરસ્ય પૂચ્છમ વક્ર બકસ્ય ગ્રીવા વક્ર ત્રણ જેને રસ્તા મળ્યા તે ત્રણેય વિષયને કહે છે હવે પોપટની ચાંચ વાકી છે કૂતરાની પૂંછડી વાકી છે અને બગલાની ડોક વાકી છે
આ બધી વસ્તુ શિયાળ સાંભળે છે અને શિયાળ શું કહે છે શૃંગાલહ વદતી શિયાળ કહે છે કે શુકસ્ય ચંચુ વકરા કિંતુ સહ મનુષ્ય વાણી વક્તુ શક્નોતી જો કે શુકસ્ય ચંચુ વકરા એટલે કે પોપટ છે અને ચાંચ વાકી છે પણ કિંતુ સહ મનુષ્ય વાણી વક્તુ શક્નોતી તે મનુષ્યની જેમ બોલી શકે છે મનુષ્ય વાણી બોલી શકે છે કુકરસ્ય પુચ્છમ વક્ર કિંતુ સહ સ્વામી ભક્તઃ અસ્તિ કૂતરાની પૂંછડી વાકી છે પણ સહ સ્વામી ભક્તઃ એટલે કે પોતાના માલિક પ્રત્યે એ વફાદાર હોય છે એટલા માટે આપણે કૂતરો છે ઘણા પાળતા હોય છે અને છેલ્લે સુધી કૂતરાને સાચવતા હોય છે અને કૂતરો ઘરની ચોકી પણ કરતો હોય છે આવી રીતે છે કૂતરો સ્વામી ભક્ત છે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે બકસ્ય ગ્રીવા વક્ર બગલાની લોક વાકી છે કિંતુ પણ તસ્ય એકાગ્રતા પ્રચલિત તેની એકાગ્રતા પ્રચલિત છે કે જ્યાં સુધી પોતાનો ખોરાક ન મળે ત્યાં સુધી એક પગે ઊભો રહે અને જે હોય માછલી આ પગ પાછા આવે એવું પકડીને ખોરાકનો ઉપયોગ કરે આવી રીતે છે બગલાની એકાગ્રતા પ્રખ્યાત છે ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી જો ભવતઃ એટલે તમારા તમારા તો બધા જ અંગો વાકા છે સર્વાણી અંગાની વક્રણ તમારા બધા અંગો વાકા છે કિંતુ પણ ભગવાન મરુભૂમિયા નૃપઃ અસ્તિ મરુભૂમિયા એટલે રણ પ્રદેશ રણ પ્રદેશના નૃપઃ એટલે રાજા પણ તમે તો રણ પ્રદેશના રાજા છો ઊંટ છે રણનો રાજા કહેવાય છે કેમ કે ઊંટ રણની અંદર સરળતાથી ચાલી શકે છે ગરમીને સહન કરી શકે લાંબા સમય સુધી પાણી ન મળે તો એ જીવન જીવી શકે છે ખોરાકની અંદર કાટાળી વનસ્પતિનો ઉપયોગ કરે છે એટલે કે જે રણની અંદર જે વનસ્પતિ થાય એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે એટલે એને રણનો રાજા કહેવાય છે તો એ કહે છે તમારા તો બધા અંગો વાકા છે પણ તમે તો રણના રાજા છો રણ પ્રદેશના રાજા છો અપિ ચ તેષા ચંચો ઉચ્છસ્ય ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ કે આ બધી વસ્તુઓ છે ચાંચ છે ઉછળી છે ડોક છે આ બધી વસ્તુઓનું કંઈક ને કંઈક પ્રયોજન હોય છે કંઈક ને કંઈક ઉપયોગ હોય છે એ વાક્ય આપેલી હોય કે ગમે તે આકારની આપી હોય પણ એને ખાસ કંઈક મહત્વ હોય છે નિરર્થકમ નાસ્તિ એ કોઈ બિનઉપયોગી વસ્તુ નથી નિરર્થક નથી એમ નકામું નથી અમંત્ર અક્ષરમ નાસ્તિ મંત્ર વગરનો કોઈ અક્ષર નથી નાસ્તિ મૂલમ ઔષધ ઔષધ ન હોય એવું કોઈ મૂળ નથી અયોગ્ય પુરુષો નાસ્તિ અયોગ્ય હોય એવો કોઈ પુરુષ નથી યોજકસ્ય તત્ર દુર્લભમ ત્યાં આ બધી બાબતોમાં યોજક મળવો દુર્લભ છે આવી રીતે પાઠ છે એ અહીંયા આપણો પૂરો થાય છે અને આવો જ એક પાઠ ગુજરાતીની અંદર દલપતરામ નામના કવિ થઈને લખેલો છે આ જ વસ્તુ એની અંદર એને ગુજરાતીમાં સમજાવી છે ઊંટ કહે આ સભામાં વાકાંગ વાળા ભૂંડા ભૂતળમાં તો પશુઓ અને પક્ષીઓ અપાર છે પોપટની ચાંચ વાપી બગલાની ડોક વાપી કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે અને આ બધી વસ્તુઓ શિયાળ સાંભળે છે શિયાળ શું કહે સાંભળી શિયાળ બોલ્યું રાખે દલપતરા અન્યનું તો એક વાકો આપણા તો 18 છે તમારા તો બધા અંગ વાકા છે બીજાનું તો એક એક અંગ જ વાકું છે તો કહેવાનો મતલબ એ છે કે આપણે આ પાઠની અંદરથી એક શીખ મળે છે કઈ વસ્તુ કે દરેક વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક ગુણ ખામી હોય જ છે તો એ ખામીને આપણે જોવાની નથી પણ એની અંદર બીજા સારા ગુણ પણ હોય છે કે જે એ ખામી કરતાં પણ વધારે હોય છે તો આપણે એ સારા ગુણને જોવાનું છે પણ માણસની અત્યારે એક સ્વભાવ થઈ ગયો છે કે ભાઈ કોઈ પણ એક ખામી પકડાઈ ગયેલી એને પકડીને બેસે આને તો આમ છે આ ઓલો રાઠોઠ છે આ આવો છે પણ એની અંદર સારા ગુણ પણ ક્યાંક હોય છે એ સારા ગુણને પણ અપનાવવાના છે અને એને જોવાના છે તો આવી રીતે છે કે યોજક અંતર દુર્લભમ પાઠ દ્વારા આપણને આવી સરસ મજાની શીખ આપવામાં આવી છે અહીંયા આપણો પાઠ હવે પૂરો થાય છે તમારે એને પાકી નોટની અંદર ઉતારી લેવાનો છે.